ગઈકાલે માન્ય વડાપ્રધાને 20 લાખ કરોડ રૂપિયાનું ભવિષ્યનું ભારતને મહાસત્તા બનાવવા માટે આત્મનિર્ભર ભારતના નામથી જે પેકેજ આપવામાં આવ્યું છે એ માટે ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાનનો દ્રષ્ટિકોણ ગરીબ, મધ્યમ વર્ગ, મજદૂર, નાના નાના ઉદ્યોગો, નાના નાના વેપારી, મોટા ઉદ્યોગો, એ બધાને બધાના માટેનું સર્વગ્રાહી પેકેજ. હું એમ માનું છું કે ભૂતકાળમાં કદી ન આપ્યું એવડું મોટું પેકેજ, 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ, ભારતની જીડીપીના 10%. આ એક બહુ મોટી ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે. આજે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામજીએ પણ જાહેરાત કરી છે કે MSME સેક્ટરને ફોકસ કરીને નાના મધ્યમ વર્ગના ઉદ્યોગો એ આ કોરોનાને કારણે, લોકડાઉનને કારણે મુસીબતમાં ન આવે એટલા માટે 3 લાખ કરોડ રૂપિયાનું પેકેજ, એ પણ એમને જે લોન મળશે એ વિધાઉટ ગેરંટી એ ઉદ્યોગોને લોન આપવામાં આવશે અને એમની અવધિ પણ 4 વર્ષની કરવામાં આવશે. હું એમ માનું છું કે 3 લાખ કરોડ રૂપિયા મોટી એમાઉન્ટ આ નાના ઉદ્યોગોને, MSMEને ચોક્કસ પગભર કરવા માટે, વિકાસ કરવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. સાથે સાથે ગ્લોબલ ટેન્ડરની જે લિમિટ હતી કે 200 કરોડ સુધીના ટેન્ડરો ભારતીય કંપનીઓ માટે જ રહેશે, ગ્લોબલ નહીં થાય, એનો અર્થ એ છે કે ભારતની કંપનીઓને ખૂબ વધુ ઓર્ડર મળે, કામ મળે અને જેના આધાર ઉપર લાખો લોકોને રોજીરોટી ભારતમાં જે કંપનીઓમાં કામ કરે છે એને મળશે. હું એમ માનું છું કે આ નિર્ણય એક દૂરંગામી અસર કરનારો, ખાસ કરીને રોજીરોટી અનેક લોકોને મળવાની છે ભારતમાં, એના માટેનો એક અતિ મહત્વનો નિર્ણય ગણાશે. એવી જ રીતે 15,000 રૂપિયા સુધીની જે લોકોને વેતન છે એનું EPF પ્રોવિડન્ટ ફંડ એ ભારત સરકાર ભરશે. આ નિર્ણય પણ કંપનીઓ માટે અને નાના કર્મચારીઓ માટે એક બહુ મોટો ટેકાનો નિર્ણય થયો છે, જેથી કરીને નાના કર્મચારીઓની છટણી ન થાય અને એ લોકો પણ એક સ્થિરતા સાથે કામ કરી શકે એ માટેનો પણ એક બહુ મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. સાથે સાથે વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી કંપનીઓ એના માટે પણ જે 90,000 કરોડની વ્યવસ્થા, એ પણ ભારતની વીજળી કંપનીઓને મોટું જીવતદાન આપનારી બની રહેશે અને જેના કારણે વીજળી ઉર્જા થકી ભારતનો વિકાસ એ આપણો જળવાશે. કન્સ્ટ્રક્શન કંપનીઓને પણ રેરામાં 6 મહિના સુધીની મુદત વધારી દીધી, જેથી અધૂરા પ્રોજેક્ટો પૂરા કરે, લોકોને જે કમિટમેન્ટ કર્યું છે એ મુજબ બિલ્ડરો 6 મહિના એમને લિમિટ એક્સટેન્ડ કરીને કોરોનાના લોકડાઉનના કારણે જે મુશ્કેલી પડી છે એમાં મદદરૂપ બનશે. સાથે સાથે TDSમાં 25% ની જે કર ઉઘરાવતા હતા એમાં 25%ની રાહત, એ પણ હું એમ માનું છું કે જે લોકોની બાંધી આવક છે એ લોકો માટે પણ આ TDSની 25%ની કટોતી એ ખૂબ ઉપયોગી બનશે. 31 ઓક્ટોબર સુધી ઇન્કમટેક્સ ઓડિટની મુદત જે વધારી દીધી છે એ પણ બધા લોકોને લાભ થશે.
લોકડાઉનને કારણે મુશ્કેલીઓ થઈ હોય અને એમના બેલેન્સશીટ એ 31 ઓક્ટોબર સુધી સબમિટ કરી શકશે. ટ્રસ્ટ, LLP, આયકર રિફંડ એ પણ તુરંત આપી દેવામાં આવશે, જેથી કરીને લોકોને નાણાં ભીડ ન રહે. આદરણીય નાણામંત્રીશ્રી દરરોજ અલગ 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 મુદ્દાઓને મૂકતા રહેવાના છે, ત્યારે આજે પ્રથમ દિવસે ખાસ કરીને નાના ઉદ્યોગો, MSME અને નાના માણસો, કંપનીઓને જે આત્મનિર્ભર ભારત બનવા માટે જે ગ્લોબલ ટેન્ડરમાં ભાગ લેવાની જે માત્ર એમને જ અનુકૂળતા મળશે, આ દર્શાવીને સ્વનિર્ભર આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં એક યોગ્ય પગલું આદરણીય નાણામંત્રીશ્રીએ જાહેરાત દ્વારા કરી છે. એવી જ રીતે આદરણીય અમિતભાઈ શાહે પણ એમની જે એમના જે સુરક્ષા બળોના જે સ્ટોલ છે એમાં સ્વદેશી વસ્તુ જ વેચાશે એ નિર્ણય પણ સ્વદેશી કંપનીઓ અને સ્વદેશી જે ઉત્પાદકો છે એને મોટો લાભ મળશે તેવું હું સ્પષ્ટ માનું છું.